જય માતાજી અંબા, જય માતાજી. પણ આ ચારણી સાહિત્યના છંદની યાદી કરાવું, કે ચારણી સાહિત્યમાં આ અદ્ભુત છંદ આપણને આપ્યા છે. એક એક જીવ દસ દસ હજાર યજમાન પિયા છે, કમ સહાર નો પિયો છે, કરણ પડી રીટ ભાઈ દૂધ યુદ્ધ ભાગણી ભેટ જે સાંગ ભાગ દાય જાન દૂત દલ મોય યંગ ધન કામ દૂત બંદરા ધૂન લાગે ને બે ખાન જરા સાત સાતે કભી ભૂખ લઈ વાળ લાગી હતક મત કરા બિલ પરમ વિશ્વ પિતા જ્યારે યુદ્ધ ના નિયમ માં ઉતરે આ એનું વર્ણન કરે એટલે કોઈ છંદો લઈ જાતે એ પછી ઉગડે ને કૃપા આપણે એનો હડાની બધા હી પર ઈરાઈ અને હાથ પાટી ઉગડા લોકો નો ધાઈ માત્ર ગાડી ઉમાર ને હિયા ના પેગા માં માતા જત ભીડાઈ ગાળ રે ગાળ હતા આલે યુદ્ધ ના વર્ણન છે જ્યારે મહત્વ એવા મેર યુદ્ધ ના મેદાન માં લડવા ઉતરે ત્યારે આ યુદ્ધ ના છંદો જે ચાર ની પરંપરા માં છે બીજે ક્યાં સાંભળવા ન મળે એને પદ્ધતિ છંદ કહેવાય. ત્યારે લક્ષ્મણજી મહારાજ યુદ્ધનંદન માં લડવા ઉતરે ત્યારે કવિ દાસ બાપુ એ વર્ણન કર્યું છે યુદ્ધનંદ એ પદ્ધતિ છંદ માં કે મુખિયા તમાર પેટ કસ જતે લક્ષ્મણ ને તર નામો નથી બોલતો મુક્તિ જાય જાય રામ ગામ તો ગામ ને ભલે જા અરે જા તો તમારા હોટ પણ ગયા હોય તો કાગળ ના બોલ લીધો જા ધનુષ બાણ લખણે દીપો મુખ ઘણી ગઈ કે આવે છે જીવ લખણે જીવ લખણે જીવ લખણે એ વાણા જેના કારણે રોજ સુગાના બેટા ને પડેલા હોય મનુ જેવી રમી એ હર કાઈ પરણવા લાગ્યો રામ નો ભાઈ મેનકા મેનકા વરવસી મુસ્કાઈ જાન ને છૂટી પણ ના જાય કા દેખા તું ભારી ને કે જીવ લખણે જીવ લખણે જીવ લખણે જીવ લખણે આ બધા ચારની પર ટૂંકમાં વાંચો કે ચારની પરમાં જેના નાગ વૈભવની એક મજા છે કે હમણાં મેં રામભાઈ ને એક સંગ સંભળાયો હતો કે રામ જયારે જગતપુર માં આવે છે ત્યારે કેવું લાગે તો રણછોડદાસજી રત્નુ નામના કવિ નો લખેલા રેણકી નામનો છંદ છે કે રામ જયારે જનકપુર માં આવ્યા ત્યારે કેવું લાગ્યું કે Bye.